આપણે અલંકાર ગણિત અભ્યાસ બીજો એ ચોપડીમાં આપણે આગળ જોશું. પેજ નંબર 5 ઉપર એટલે 5 ઉપર આપણે આગળ જોશું. આપણે પેજ નંબર 5 ઉપર જાડું પાતળું ઓળખીને કહેવાનું છે, બરાબર? તો હવે આપણે આમાંથી આપણે શું ચિત્ર આપેલું છે, તો કે બે મીણબત્તી આપેલી છે, બરાબર? તો હવે આ મીણબત્તીમાંથી આપણે ઓળખી અને કહેવાનું છે, બરાબર? તો આ સૌથી પહેલાં જ મીણબત્તી કેવી છે, તો કે જાડુ છે, બરાબર? જાડી છે એટલે આપણે શું લખીશું, મીણબત્તી જાડુ છે, બરાબર? આ રીતે આપણે ઉપર લખાણ જાડુ, બરાબર? હવે આ કેવું છે, તો કે પાતળું છે, તો આપણે શું લખીશું, પાતળું, બરાબર? આ રીતે આપણે લખ્યું, બરાબર? હવે બાજુમાં જોશું, બાજુમાં આપણે બે છોકરીઓ આપેલી છે, બરાબર? બે છોકરીઓને આપણે ઓળખવાની છે, કઈ જાડી છે અને કઈ પાતળી છે, બરાબર? તો આ સૌથી પહેલાં આપણે છોકરી આપેલી છે, કેવી છે છોકરી? તો કે પાતળી, બરાબર? તો આપણે અહીંયા લખવાનું પાતળું, બરાબર? પછી બાજુમાં જોશું, બાજુમાં આપણે છોકરી કેવી આપેલી છે, જાડી, તેમાં શું લખશું આપણે, જાડુ, બરાબર? હવે આપણે નીચે જોશું, નીચે આપણે શું આપેલું છે, બે પેન્સિલ આપેલી છે. હા, હવે બે પેન્સિલમાંથી કઈ જાડી છે અને કઈ પાતળી છે એ આપણે ઓળખવાની છે. તો આ સૌથી પહેલાં પેન્સિલ છે મોટી બધી, એ કેવી છે, તો કે જાડી છે. હા, આપણે અહીંયા લખવાનું એની સામે આયા જાડુ, બરાબર? આપણે અહીંયા પેન્સિલ આગળ શું લખ્યું, જાડુ લખ્યું. હવે નીચે જોશું, નીચે આપણે પેન્સિલ આપેલી છે એ કેવી પેન્સિલ છે, તો કે પાતળી, એટલે આપણે શું લખું, પાતળું, બરાબર? આ રીતે આપણે બાજુમાં આપણે લખ્યું. હવે આપણે શું છે આપણે ચિત્રમાં, તો કે ઝાડ દર્શાવેલા છે, ઝાડનું ચિત્ર આપેલું છે ને, બરાબર? હવે આમાં ઝાડમાંથી આપણે કયું ઝાડ પાતળું છે અને કયું ઝાડ જાડું છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં જાડું આ ઝાડને કેવું કહેવાય, તો કે પાતળું, બરાબર? તો અહીંયા લખવાનું પાતળું, બરાબર? પાતળું લખી, બરાબર? હવે બાજુમાં જોશું, બાજુમાં ઝાડ આપેલું છે, કેવું ઝાડ છે, તો કે જાડુ, એટલે અહીં લખવાનું જાડુ, બરાબર? આ રીતે આપણે ઝાડને ઓળખ્યું, બરાબર? હવે આપણે બાજુમાં જોશું, બાજુમાં આપણે ટેબલ આપ્યા છે, બરાબર? હવે આમાંથી આપણે કયું જાડુ છે ને કયું પાતળું છે એ લખશું. આ સૌથી પહેલાં ટેબલ કેવું છે, તો કે જાડુ છે. હા, એટલે આપણે અહીંયા લખવાનું જાડુ, બરાબર? આ રીતે આપણે લખ્યું. હવે બાજુમાં જોશું, બાજુમાં આ કેવું છે ટેબલ, તો કે પાતળું, એટલે અહીંયા લખશું હું, તો કે પાતળું, બરાબર? હવે નીચે આપણે શું દર્શાવેલું છે, તો કે ગદા આપેલી છે અને બીજા ખાનામાં તલવાર આપેલી છે. તો આપણે જોવાનું કયું જાડું છે અને કયું પાતળું છે. તો આ ગદા કેવી છે, તો કે જાડી, એટલે શું લખશું, જાડું, બરાબર? હવે અહીંયા આપણે શું આપેલું છે, તલવાર કેવી હોય, પાતળી હોય, એટલે શું લખશું આપણે, પાતળું, બરાબર? આ રીતે આપણે જાડું અને પાતળું આપણે ઓળખ્યું, બરાબર? હવે આપણે નીચે જોશું, નીચે આપણે બે છોકરા આપેલા છે, બરાબર? આમાંથી આપણે જોવાનો છોકરો કયો જાડો છે અને કયો છોકરો પાતળો છે, બરાબર? તો આ કેવો છોકરો છે, તો કે જાડો. તો અહીંયા લખશો શું, તો કે આ રીતે આપણે જાડુ લખવાનું, બરાબર? અને બાજુમાં કેવો છોકરો છે, તો કે પાતળો. તો અહીંયા આપણે પાતળું લખવાનું, બરાબર? હવે આપણે બાજુમાં જોશું,
બાજુમાં આપણે બે ચોપડી આપેલી છે એટલે પુસ્તક આપેલી છે, બરાબર? તો પુસ્તકમાંથી આપણે કઈ જાડી છે અને કઈ પાતળી છે એ આપણે કહેવાની છે. તો આ પુસ્તક કેવી છે? તો કે જાડું, બરાબર? જાડી પુસ્તક છે તો આપણે એને શું કીધું? જાડું. ને આ કેવું છે? ચોપડી પાતળી છે. પુસ્તક કેવી છે? પાતળી છે. એટલે આપણે શું લખશું ખાનામાં? પાતળું, બરાબર? આપણે જાડું અને પાતળું આપણે શીખ્યા. આપણે પેજ નંબર 6 ગુજરાતીમાં 6 ઉપર, પાના નંબર 6 ઉપર આપણે આગળ જોશું. પાના નંબર આપણે 6 ઉપર આપણે શું આપેલું છે? તો કે એરો એટલે તીરનું નિશાન છે, બરાબર? તા તીર કેવી રીતે જાય છે? જમણી તરફ છે, બરાબર? જમણી તરફ નિશાન તરફ આપણે એરો એટલે તીર દર્શાવેલું છે, બરાબર? તો આપણે દરેક ખાનામાં ટપકા આપ્યા છે, બરાબર? ટપકા આપ્યા છે ને એમાં આપણે ઘૂંટવાનું છે. એટલે આપણે સૌથી પહેલાં આ ટપકામાં આપણે આડી લાઈન કરવાની છે, બરાબર? આ રીતે આપણે સરસ મજાનું ધીમે ધીમે પેન્સિલની મદદથી આપણે આડી લીટી દોરવાની છે આ રીતે, બરાબર? આ રીતે આપણે કેવો ઉપર આપણે ચિત્રમાં આપેલું છે જમણી તરફનો એરો એ રીતે આપણે નીચે આપણે એ જ રીતે આપણે આડી લાઈન દર્શાવેલી છે, બરાબર? ટપકામાં આપેલી છે એ આપણે ઘૂંટવાનું છે. આ રીતે આપણે આડી લીટી કરી. હવે આપણે આ રીતે આપણે શું કર્યું? કેપ એટલે ટોપી પહેરાવી. હવે આપણે નીચે પણ આ રીતે આમાં જે રીતે ડિઝાઇન આપેલી છે એ રીતે આપણે નીચે પણ આવી રીતે પૂંછડામાં એટલે એરામાં તીરમાં ડિઝાઇન કરવાની છે, બરાબર? આ રીતે આપણે સરસ મજાના ધીમે ધીમે એરા બનાવતું જવાનું છે આ રીતે, બરાબર? દરેક ખાનામાં સરસ મજાના એરા બનાવવાના છે. આ રીતે દરેકમાં પેન્સિલની મદદથી ખાનામાં એરા બનાવવાના છે એટલે તીર આપણે તીર જેવું નિશાન બન્યું. હવે આપણે નીચે પણ આપણે જે રીતે ઉપરની લીટીમાં આપણે કર્યું એ જ રીતે આપણે ખાનામાં કર્યું એ જ રીતે આપણે નીચે પણ ખાનામાં એરો બનાવવાના છે. આ રીતે સરસ મજાના એરા બનાવવાના છે, બનાવવાના અને એરા આપણે ખાનાની અંદર જ આપણે પેન્સિલની મદદથી આપણે એરાને બનાવતું જવાનું છે. આ ડીલીટી પછી આ રીતે કે ટોપી પહેરાવવાની, બરાબર? અને પછી નીચે આપણે આ રીતે ડિઝાઇન બનાવવાની છે. આ રીતે આપણે દરેકમાં સરસ મજાનું આ રીતે ડિઝાઇન કરતું જવાનું છે. આ રીતે બરાબર ડિઝાઇન બની ગઈ. હવે આપણે નીચે જોવાનું છે. નીચે પણ ખાનામાં આપણે ટપકા દ્વારા આડી લીટી આપેલી છે, બરાબર? એને આ રીતે આપણે ટોપી પહેરાવી, બરાબર? ને પછી આ રીતે આપણે નીચે આ રીતે ડિઝાઇન બનાવવાની છે. આ રીતે બાજુના ખાનામાં પણ આ રીતે સરસ મજાની ડિઝાઇન બનાવતું જવાનું છે. આ રીતે દરેક ખાનામાં
પેન્સિલની મદદથી સરસ મજાના એરો દર્શાવવાનો છે, એટલે કેવું લાગે છે, એ બાણ જેવું લાગે છે, બરાબર. હવે આપણે નીચેના દરેક ખાના જો ખાલી છે, બરાબર, છેટ સુધી દરેક ખાનામાં આપણે ઉપર આપણે જે રીતે એરો